जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो तमे बधा? मजा में ने विद्यार्थी मित्रों, तमे बधाए पेपर सारी रीते लख्या हशे। आपणे आगळ तैयारी करी हती ने असाइनमेंटमांथी पेपरनी, एटले बधानी पेपर सारा ज गया हशे अने परीक्षा पण सारी गई हशे। हवे आपणे फरीथी भणवानी शरूआत करीए। विद्यार्थी मित्रों, आजे आपणे धोरण चार विषय गणितमां प्रकरण अगियार घड़िया अने भागाकार विषय भणीशुं। आपणे आगळना विडियोनी अंदर प्रकरण दस सुधी भण्या हता। हवे तमारे तमारू पुस्तक एटले के गणितनी चोपड़ी साथे लईने बेसवानुं छे। तमारा पुस्तकमां पेज नंबर 120 परथी घड़िया अने भागाकार प्रकरण अगियारनी शरूआत थाय छे। हवे आमां तमने आपेलुं छे घड़िया अने भागाकार एवुं प्रकरणनुं नाम छे, तो सौथी पहेला तमारे घड़िया तैयार करवा पड़शे, एटले के मोढे करवा पड़शे। जो तमने घड़िया आवडता हशे तो तमे भागाकार करी शकशो, एटले के भागाकारना दाखला गणी शकशो। हवे आपणे जोईए, आपणने आपेलुं छे कि श्यामानो बगीचो। श्यामा नामनी एक छोकरी छे, एनो बगीचो आपणने अहीं बाजूमां चित्रमां आपेलो छे। हवे श्यामा नामनी जे छोकरी छे एनुं चित्र पण आपेलुं छे अने शुं करे छे ए जोईए। तो श्यामाए पोताना बगीचामां सूरजमुखी, गुलाब અને ગલગોટાના રોપા વાવ્યા। શ્યામા નામની જે છોકરી છે વિદ્યાર્થી મિત્રો, એણે પોતાના બગીચાની અંદર ત્રણ અલગ અલગ પ્રકારના ફૂલો વાવ્યા છે, સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા છે। તેણે આ રોપાને ત્રણ ક્યારીઓમાં રોપ્યા છે અને તેનો બગીચો આવો દેખાય છે। આપણને બાજુમાં તેનો બગીચો દેખાઈ રહ્યો છે, ઉપર સૂરજમુખી, પછી ગુલાબ અને છેલ્લે છે ગલગોટો। હવે એ શું કહે છે? જુઓ મેં કેવી રીતે આ 18 રોપા ક્યારીઓમાં વાવ્યા છે। એણે બધા જ રોપા જે છે એ 18-18 છે અને ત્રણેયને અલગ અલગ ક્યારીઓમાં રોપ્યા છે। હવે શું કહે છે કે દરેક ફૂલોની ક્યારીની ગોઠવણી અલગ અલગ છે। સૂરજમુખીને તેણે અલગ રીતે ગોઠવ્યા છે, ગુલાબને અલગ રીતે ગોઠવ્યા છે અને ગલગોટાને પણ અલગ રીતે ગોઠવ્યા છે, એટલે કે રોપ્યા છે। હવે શું કહે છે? જુઓ ગુલાબને કેવી રીતે વાવ્યા છે, તો 18 ગુલાબ છે, 18 ગુલાબને તેણે 6 ઊભી લાઇનમાં 3-3 રોપા વાવ્યા છે, તો કુલ 6 હારમાં દરેકમાં 3 રોપા વાવ્યા છે। તમે જોઈ શકો છો કે પહેલી લાઇનની અંદર 3 છે, એટલે કે પહેલી હારમાં 3, બીજી હારમાં 3, ત્રીજી હારમાં 3, ચોથી હારમાં 3, પાંચમી હારમાં 3 અને છઠ્ઠી હારમાં 3, એટલે કે બધી જ હારની અંદર એણે 3-3 રોપા વાવ્યા છે। તો 6 × 18 કુલ 18 રોપા થયા ગુલાબના। હવે શું કહે છે? સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય એ આપણે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એણે 18 સૂરજમુખીને જોઈએ, એણે ઉપર કઈ રીતે રોપ્યા છે એ લખીએ પહેલાં ત્યાં। તો 18 બરાબર એણે એક જ લાઇનની અંદર 18 વાવ્યા છે, તો 1 × 18 એટલે કે તે જગ્યાએ એણે એક હારમાં 18 રોપા છે, એટલે કે એક હારની અંદર એણે 18 રોપા વાવ્યા છે। તમે ઉપર ગણો સૂરજમુખી જોવો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 18 રોપા એણે વાવ્યા છે એક જ હારની અંદર। હવે બીજી લાઇનમાં જોઈએ તો 18 બરાબર 2 × 9 એટલે કે તે જગ્યાએ બે હારમાં દરેકમાં 9 રોપા છે। આ ગલગોટામાં એણે આવી રીતે કરેલું છે, એણે બે હારની અંદર 9-9 રોપા વાવ્યા છે। આપણે જોઈએ પહેલી હારની અંદર, પછી બીજી હારની અંદર રોપા ગણીશું। 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 હવે બીજી હારમાં ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 હવે તમને શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો તમે પણ તમારો પોતાનો બગીચો બનાવી શકો છો। હવે તમારે એવો બગીચો દોરવાનો છે કે જેમાં ફૂલોની ક્યારીમાં કુલ 48 રોપા હોય અને દરેક હારમાં રોપાની સંખ્યા એક સરખી હોવી જોઈએ। તમારે કોઈ પણ 3 કે 4 કે 5 કે 6, 7, 8 ગમે તે રીતે 48 રોપા થાય, એક હારની અંદર ગમે તેટલા રોપા વાવો, પણ બધી જ હાર એક સરખા માપની થવી જોઈએ અને કુલ 48 રોપા થવા જોઈએ। આણે જેવી રીતના 18 રોપા હતા એને 3 અલગ અલગ રીતે વાવ્યા છે શ્યામાએ, કઈ રીતે? તો 1-18, 6-3 અને 2-9
આ ત્રણ અલગ અલગ રીતે એણે વાવ્યા છે, એવી જ રીતે તમારે પણ તમારો પોતાનો બગીચો બનાવવાનો અને 48 રોપાઓને રોપવાના છે. હવે જોઈએ પેજ નંબર 121 પર. અભરાઈમાં બરણીઓ. અભરાઈ એટલે કે છત કે માળિયું કે છાજલી, જે તમારા દરેકના ઘરે હશે જ. હવે શું કહે છે ત્યાં કે ભીમાએ 30 નાની મોટી બરણી માટે અભરાઈ બનાવી. ભીમા નામની એક વ્યક્તિ છે જેણે 30 નાની અને મોટી બંને માપની બરણીઓ માટે એક અભરાઈ બનાવી છે. આ એક લાંબી છાજલી હતી જેમાં બે પંક્તિઓ છે અને દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં બરણી રાખેલ છે. એણે બે લાઇનની અંદર 30 બરણીઓ ગોઠવેલી છે. આપણે જોઈએ તો પહેલી લાઇનમાં અને પછી બીજી લાઇનમાં ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. નીચે પણ એટલી ને એટલી જ છે, એટલે કે 15 ને 15, તો 15 2 30, એટલે કે આ ત્યાં 30 બરણીઓ થઈ છે. હવે આપણને કહ્યું છે કે શું તમે કોઈ બીજી રીતે 30 બરણાઈ માટે અભરાઈ બનાવવાનું વિચારી શકો છો? તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે એવી કોઈ સંખ્યાઓ ગોતવાની કે જે સંખ્યાના ઘડિયામાં 30 આવતા હોય. તો 3 દાન 30, અહીંયા 15 2 30 થયા હતા, કે 2 લાડી લાઇનની અંદર 15 15 બરણીઓ. આપણે એવી જ રીતે 10 10 બરણીઓની 3 લાઇન કરો તો 30 બરણીઓ ગોઠવી શકો છો. હવે આપણને આગળ કહ્યું છે કે એક છાજલી દોરો અને તેમાં તમારે દર્શાવવાનું છે કે તમે હારમાં નાની અને મોટી એવી કુલ કેટલી બરણીઓ ગોઠવી શકો છો અને તે જગ્યાએ કુલ કેટલી હાર છે. જો તમારા ઘરે આવી રીતના છાજલી હોય તો એની અંદર અથવા તો એનું ચિત્ર તમારે તમારી નોટબુકની અંદર દોરવાનું છે. હવે તમને આગળ શું સવાલ પૂછ્યો છે કે શું તમારા મિત્રએ કોઈ અલગ રીતે છાજલી દોરેલ છે? તમારા ઘરમાં કોઈ ભાઈ બહેન હોય તમારા હો તો એમને કહેવાનું કે તમે પણ દોરો અને તમે તમારી નોટબુકની અંદર પણ દોરજો. પછી બંનેમાંથી જોજો કે કોઈએ અલગ રીતે છાજલી દોરેલી છે કે નહીં. હવે એક છોકરો છે અને એક છોકરી છે, બંટી અને ગુડ્ડુ. સરળ રીતો આપણને આપેલું છે. હવે બંટી જે છે એ એવું કહે છે કે મને 7નો ઘડિયો નથી આવડતો. વિદ્યાર્થી મિત્રો, તમને આવડે છે 7નો ઘડિયો? જો ના આવડતો હોય તો આપણે આગળ ભણીએ કઈ રીતે 7નો ઘડિયો બને છે અલગ રીતે, એટલે કે સરળ રીતે. તો ગુડ્ડુ શું કહે છે કે મને 5 સુધીના ઘડિયા આવડે છે, પરંતુ એક સરળ રીત પણ છે. હું 7નો ઘડિયો બનાવવા માટે 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરું છું. એટલે કે 2નો અને 5નો ઘડિયાનો ઉપયોગ કરીને હું 7નો ઘડિયો બનાવી શકું છું. હવે એ કઈ રીતે બનાવે છે એ જોઈએ. આપણે જોઈએ પેજ નંબર 122 પર આપેલું છે. આપણને પહેલાં 2નો ઘડિયો લખેલો છે અને પછી 5નો ઘડિયો લખેલો છે. આપણે જોઈએ 1 × 2 એટલે કે 1 2 × 2, પછી 2 × 2 એટલે 2 × 2 4, પછી 3 × 2 એટલે કે 2 × 3 6, પછી 2 × 4 8, 2 × 5 10, 2 × 6 12, 2 × 7 14, 2 × 8 16, 2 × 9 18 અને 2 × 1 20. હવે એવી જ રીતે 5નો ઘડિયો જોઈએ તો 5 × 1 5, 5 × 2 10, 5 × 3 15, 5 × 4 20, 5 × 5 25, 5 × 6 30, 5 × 7 35, 5 × 8 40, 5 × 9 45 અને 5 × 7 50. હવે ગુડ્ડુ શું કરે છે તો એ 2ના અને 5ના ઘડિયાના બંનેનો સરવાળો કરે છે. તો જોઈએ આપણે 2ના ઘડિયામાં 2 × 1 2 અને 5ના ઘડિયામાં 5 × 1 5, તો 2 ને 5 7, એટલે 7 × 1 7. પછી 4 ને 10, 2 × 2 4, 2 × 5 10, એટલે કે 4 અને 10નો સરવાળો, તો 2 × 7 14, એટલે કે 7 × 2 14. એવી જ રીતે આપણે સરવાળો કરતા જઈએ અને આગળ વધતા જઈએ. 6 ને 15, એટલે 7 × 3 21, પછી 8 ને 20, તો 7 × 4 28, 10 ને 25, એટલે 7 × 5 35, 12 ને 30, એટલે 7 × 6 42, 14 ને 35, એટલે 77 × 49, 16 ને 40, એટલે 7 × 8 56, 18 ને 45, એટલે 7 × 9 63, અને 20 ને 50, એટલે કે 7 × 7 = 70. હવે ગુડ્ડુ શું કહે છે કે જુઓ, મેં કેવી રીતે પીળા ખાનાની 2 સંખ્યાનો સરવાળો કરીને 7નો ઘડિયો મેળવ્યો. એણે ઉપર જે પીળા રંગથી આપણને ખાનામાં સંખ્યા લખીને આપી હતી એનો સરવાળો કરીને એણે ગુડ્ડુએ નીચે 7નો ઘડિયો બનાવ્યો છે. હવે બંટી શું કહે છે કે આહા, આ તો સરળ છે, હું પણ આ રીતે 7નો ઘડિયો 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરીને બનાવી શકું છું.
હવે તમને શું કહ્યું છે કે બંટીને ચાર અને ત્રણના ઘડિયાનો ઉપયોગ કરીને સાતનો ઘડિયો રચવામાં મદદ કરો. આપણને નીચે લખીને આપેલું છે, ચારનો ઘડિયો અને ત્રણનો ઘડિયો. પહેલા આપણે ચારનો ઘડિયો પૂરો કરીએ. તો એક ગુણ્યા ચાર એટલે કે ચાર એકા ચાર, પછી ચાર દૂ આઠ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે નોટબુકની અંદર લખતું જવાનું છે, હું અહીંયાથી બોલતી જઉં છું. મેં તમને પહેલાં જ કહ્યું કે પુસ્તક સાથે લઈને બેસજો. ચાર તરી બાર, ચોકું ચોકું સોળ, ચાર પંચા વીસ, ચાર છંગ ચોવીસ, ચાર સિત્તા અઠ્યાવીસ, ચાર ઇઠ્ઠા બત્રીસ, ચાર નવા છત્રીસ ને ચારે દાન ચાલીસ. હવે આપણે લખીશું ત્રણનો ઘડિયો. તો ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છંગ અઢાર, ત્રણ સિત્તા એકવીસ, ત્રણ ઇઠ્ઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ અને ત્રણે દાન ત્રીસ. હવે શું કરવાનું છે? તો હવે આપણે ત્રણ અને ચાર બંને જે ઉપર ઘડિયા લખ્યા છે એ ઘડિયાના અંકોનો સરવાળો કરતો જવાનો છે અને સાતનો ઘડિયો બનાવવાનો છે. તો ચાર ને ત્રણ સાત સરવાળો નીચે લખેલો છે. હવે આઠ ને છ ચૌદ એટલે સાત દૂ ચૌદ, પછી બાર ને નવ એકવીસ એટલે સાત તરી એકવીસ, પછી સોળ ને બાર અઠ્યાવીસ એટલે સાત ચોક અઠ્યાવીસ, પછી વીસ ને પંદર પાંત્રીસ એટલે સાત પંચા પાંત્રીસ, પછી ચાર છ ચોવીસ અને અઢાર એટલે સાત છંગ બેતાલીસ, પછી અઠ્યાવીસ અને એકવીસ એટલે સિત્યુ સિત્યુ ઓગણપચાસ, પછી બત્રીસ અને ચોવીસ એટલે સાત ઇઠા છપ્પન, પછી છત્રીસ અને સત્યાવીસ એટલે સાત નવા ત્રેસઠ, અને પછી ચાલીસ અને ત્રીસ એટલે સાતે દાન સિત્તેર. હવે તમને શું કહ્યું છે કે તમે બારનો ઘડિયો લખવા કયા બે ઘડિયાનો ઉપયોગ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, બાર સરવાળો લાવવાનો, કોઈ પણ બે અંકોનો ઉપયોગ કરીને અને સરવાળો બાર લાવવાનો, પછી એ બંને ઘડિયાના ઉપયોગથી આપણે બારનો ઘડિયો બનાવી શકીએ. તો કઈ કઈ સંખ્યાઓ તમે લઈ શકો? તો આઠ વત્તા ચાર એટલે આઠ અને ચારનો સરવાળો થશે બાર, પછી સાત ને પાંચ, તો સાત ને પાંચ બાર. તો તમે આ બંને ઘડિયાના ઉપયોગથી પણ બારનો ઘડિયો બનાવી શકો છો. જો આઠનો ઘડિયો ના આવડતો હોય તો પહેલાં તમારે આ જે રીત છે એના દ્વારા આઠનો ઘડિયો બનાવવાનો. તો પાંચ અને ત્રણનો સરવાળો કરશો તો આઠનો ઘડિયો બનશે, પછી આઠના અને ચારના ઘડિયાનો સરવાળો કરશો તો બારનો ઘડિયો બનશે. અને અહીંયા ઉપર આપણી પાસે પાંચનો ઘડિયો હતો અને સાતનો ઘડિયો આપણે બનાવ્યો, તો સાત અને પાંચનો સરવાળો પણ બાર થાય. હવે જોઈએ પેજ નંબર 123. ત્યાં આપણને આપેલું છે કે કેટલી બિલાડીઓ. ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી. ગાયત્રી નામની એક છોકરી છે, એ છોકરીની કેટલીક બિલાડીઓ છે અને તે એક ખોખામાં રમી રહી છે. જ્યારે તેણે બિલાડી ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને ફક્ત બિલાડીના પગ જ દેખાતા હતા. હવે તેણે શું કર્યું છે? તો તેણે બિલાડીના પગ ગણ્યા તો તે 28 થયા. હવે તમારે કહેવાનું છે કે તે ખોખામાં કેટલી બિલાડીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, એક બિલાડીને કેટલા પગ હોય? ચાર પગ હોય, બરાબર? તો ચાર પગ એટલે એક બિલાડી. પછી હવે નીચે ગાયત્રી શું કહે છે? આઠ પગ એટલે બે બિલાડીઓ, પછી બાર પગ એટલે ત્રણ બિલાડીઓ. હવે આપણને નીચે એક કોષ્ટક આપેલું છે અને એમાં લખ્યું છે કેટલા પગ અને કેટલી બિલાડી. તો આપણે ત્યાં એ કોષ્ટક પૂરું કરીએ. ચાર પગ એક બિલાડી, આઠ પગ બે બિલાડી, બાર પગ, પછી નીચેથી હવે આગળ ખાલી આપેલું છે બાજુમાં અને નીચે. તો ત્યાં આપણે ઘડિયો લખતા જઈએ તો પણ ચાલે, અથવા તો આપણે કેટલા પગ અને કેટલી બિલાડી લખીશું એવું કહીએ તો પણ ચાલે. બાર પગ તો ત્રણ બિલાડી, સોળ પગ તો ચાર બિલાડી, વીસ પગ તો પાંચ બિલાડી, ચોવીસ પગ તો છ બિલાડી, અઠ્યાવીસ પગ તો સાત બિલાડી અને બત્રીસ પગ તો આઠ બિલાડી. એટલે કે આઠ ચોક બત્રીસ, છેલ્લે આટલે સુધીના ખાના આપણને આપેલા છે. હવે શું કહ્યું છે કે તો 28 પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ. તો વિદ્યાર્થી મિત્રો, 28 પગ એટલે આપણે ઉપર લખ્યું 28 પગ તો સાત બિલાડી, તો અહીંયા જવાબ આવશે સાત બિલાડીઓ. હવે જોઈએ ત્યાં આગળ આપણને શું આપ્યું છે કે મીનાએ તેની મરઘીના બચ્ચાને પટારામાં મૂક્યા છે અને તેણે 28 પગ ગણ્યા તો તેમાં મરઘીના કેટલા બચ્ચા છે. તો વિદ્યાર્થી મિત્રો, શું કરીશું? તો આપણે જેવી રીતના ઉપર પગ દ્વારા બિલાડીઓ ગણી, એવી જ રીતે અહીંયા પગ દ્વારા આપણે મીનાની મરઘીના બચ્ચા ગણવાના છે. હવે મરઘીને કેટલા પગ હોય વિદ્યાર્થી મિત્રો? બે.
અને અહીંયા કુલ 28 પગ છે, તો આપણે લખી શકીએ કે બે પગ બરાબર એક બિલાડી, તો 28 પગ બરાબર કેટલા? બે પગ બરાબર એક મરઘી માટે 28 પગ બરાબર કેટલા? અહીંયા શું થશે? 28 ભાંગ્યા 2, આ ભાગાકારની નિશાની છે, આપણે અહીંયા ભાગાકાર કરીશું. 28 અને 2, તો 2 એકા 2, 2માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, 2ના ઘડિયામાં 8 આવે, 2 ચોક 8, 8માંથી 8 જાય તો 0, 0, અહીંયા આવ્યા 14, તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર 14. તો મરઘીના બચ્ચા કેટલા હશે વિદ્યાર્થી મિત્રો મીનાના? તો કુલ 14 બચ્ચા હશે. અહીંયા લખાશે મીનાની મરઘીના બચ્ચા 14 હશે. હવે ત્યાર પછી લીલા 21 દિવસ સુધી શાળાએ ન ગઈ હતી, તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ? લીલા નામની એક છોકરી છે જે 21 દિવસ સુધી શાળાએ ગઈ નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે 7 દિવસ બરાબર એક અઠવાડિયું થાય, એ 21 દિવસ સુધી શાળાએ નથી ગઈ. તો અહીંયા લખીએ 7 દિવસ બરાબર એક અઠવાડિયું માટે 21 દિવસ બરાબર કેટલા? તો શું થશે? અહીંયા ઉપરનાની જેમ જ 21નો અને 7નો ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા હોય એનો તમે 1ની સાથે ગુણાકાર કે ભાગાકાર કરો તો જવાબ એની એ જ સંખ્યા આવે, તેથી અહીંયા આપણે 1નો ઉપયોગ કરતા નથી. હવે ભાગાકાર કરીએ 21 અને 7, તો 7 એકા 7, 7 દૂ 14 અને 7 તરી 21. આપણે આગળના પેજમાં જ આ ઘડીઓ ભણ્યા છીએ, તો અહીંયા લખાશે 3. હવે 21માંથી 21 જાય તો 0 અને 0, તો અહીંયા જવાબ આવશે 3. તો વિદ્યાર્થી મિત્રો લીલા કેટલા અઠવાડિયા સુધી શાળાએ ગઈ નથી? 3. તો અહીંયા જવાબ લખાશે તે 3 અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ. હવે જોઈએ પેજ નંબર 124. તો 124 નંબરના પેજ પર આપણને કૂદકા મારતા પ્રાણીઓ આપેલા છે. શું તમને ધોરણ 3ના ગણિત ગમત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે? વિદ્યાર્થી મિત્રો 3જા ધોરણમાં આપણે કૂદકા મારતા પ્રાણીઓ વિશે ભણી ગયા છીએ ને, હવે અહીંયા જ આપણે એના વિશે થોડુંક આગળ ભણવાનું છે. દેડકો 0થી શરૂ કરીને 1 સાથે 3 કદમ કૂદે છે, તો તે કેટલા કૂદકા પછી 27 પર પહોંચશે તેની ગણતરી કરો. તો તેણે 27 ભાગ્યા 3 બરાબર ખાલી જગ્યા કૂદકા માર્યા, એટલે કે 3 3 કદમ કૂદે છે, તો આપણે 3નો ઘડિયો બોલીએ 27 આવે ત્યાં સુધી. તો 3 એકા 3, 3 દૂ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24 ને 3 9 27. તો તેણે 27 ભાગ્યા 3 બરાબર ખાલી જગ્યા કૂદકા માર્યા, તો ખાલી જગ્યામાં આવશે 9, એટલે કે સસલાએ 9 કૂદકા માર્યા હશે 27 સુધી પહોંચવા માટે. આપણે 3નો ઘડિયો આગળ જોયો ને વિદ્યાર્થી મિત્રો. હવે આગળ શું કહ્યું છે કે જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા. તો હવે વિદ્યાર્થી મિત્રો 36 સુધી આપણે શું કરશું? તો 10 તરી તો 30 થાય, એટલે કે 3 દાન 30 થાય, પછી આગળ શું કરીશું? તો હવે આપણે 11નો ઘડિયો બોલવાનો. 11 એકા 11, 11 દૂ 22, 11 તરી 33. આપણે 3ની સંખ્યા જ લેવાની છે, તો 11 તરી 33 થાય છે, એટલે કે 11ના ઘડિયામાં 36 આવશે નહીં. હવે 11 પછી આપણે આગળ 12નો ઘડિયો જોઈએ. તો 12 એકા 12, 12 દૂ 24 ને 12 તરી 36.
તો અહીંયા એણે કેટલા કૂદકા માર્યા હશે? બરાબર 12 કૂદકા એણે માર્યા હશે. એ 12 કૂદકા મારશે એટલે 36 પર પહોંચશે. ત્યાં જવાબ આવશે, જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે 12 કૂદકા માર્યા. પછી જો તે 42 પર હોય તો તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા. તો હવે 12 પછી આગળ ઘડીઓ બોલીએ, 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39. તો 13ના ઘડિયામાં નથી આવતા. હવે 14નો ઘડીઓ બોલીએ તો 14 એકા 14, 14 દુ 28 ને 14 તરી 42. તો તેણે ત્યાં કેટલા કૂદકા માર્યા હશે દેડકાએ? તો જો તે 42 પર હોય તો તેણે 14 કૂદકા માર્યા. હવે જોઈએ આગળ. તો તમને ચિત્રની અંદર દેડકાની સાથે સાથે સસલું પણ આપેલું છે. અને શું કહે છે કે સસલું 0થી શરૂઆત કરે છે અને 1 સાથે 5 કદમ કૂદે છે, એટલે કે આપણે 5નો ઘડિયો બોલવાનો. કેટલા કૂદકા લગાવવાથી તે 25 પર પહોંચશે? તો આપણે 5નો ઘડિયો 25 આવે ત્યાં સુધી બોલીએ. તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 અને 5 5 25. તો ત્યાં આવશે જવાબ 5 કૂદકા. પછી 8 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે. તો આપણે 5 5 25 બોલ્યા, ત્યારથી જ ઘડિયો આગળ વધારીએ 8 સુધી. 5 5 25, પછી 5 6 30, 5 7 35 ને 5 8 40. તો 8 કૂદકા માર્યા પછી તે 40 ઉપર પહોંચશે. હવે તેને 55 ઉપર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડે. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરશું? આપણને 55 આપેલા છે અને 5 એ દાન તો 50 થાય. તો શું કરશું? આપણે ઉપર જેવી રીતના દેડકામાં કર્યું એવી જ રીતે આપણે 11થી ઘડિયા બોલવાની શરૂઆત કરીશું. 11નો ઘડિયો અહીંયા 5 કદમ કૂદે છે એટલે 5 સુધી બોલીશું. 11 એકા 11, 11 દુ 22, 11 તરી 33, 11 ચોક 44 અને 11 5 55. તો તેને 55 ઉપર પહોંચવા 11 કૂદકા મારવા પડે. હવે આપણને આગળ વિદ્યાર્થી મિત્રો આપેલું છે મહાવરો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે મહાવરાના દાખલા ગણીએ. મહાવરાની પહેલી રકમ આપણને આપેલી છે 28 ભાગ્યા 2. આપણે લખીએ અહીંયા પહેલું 28 ભાગ્યા 2 બરાબર, અહીંયા એનો જવાબ લખીશું. આવો સેમ દાખલો આપણે અહીંયા ગણેલો છે બિલાડી મરઘીના બચ્ચાના પગમાં. 28 2, 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, 2 ચોક 8, 8 માંથી 8 જાય તો 0, 0. અહીંયા જવાબ આવે છે 14, એટલે કે 14 દુ 28. હવે જોઈએ બીજો દાખલો. બીજાની રકમ તમારા પુસ્તકમાં તમને આપેલી છે 56 ભાગ્યા 7. તો અહીંયા લખીએ 56 ભાગ્યા 7 બરાબર ખાલી જગ્યા 56 અને 7. વિદ્યાર્થી મિત્રો આ બંને સંખ્યા જુઓ તો અહીંયા 7 છે અને અહીંયા 5 છે, એટલે કે આ સંખ્યા આ ઘડિયા કરતાં નાની છે. તો હવે શું કરીશું? તો આપણે 7નો ઘડિયો બોલીશું પણ અહીંયા 1 સંખ્યાના બદલે 2 અંક લઈશું, એટલે કે 56 7ના ઘડિયામાં ક્યાં આવે છે તેની આપણે ગણતરી જોઈશું. તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 5 35, 7 6 42, 7 7 49 અને 7 8 56. તો અહીંયા લખાશે 7 લખેલા છે, અહીંયા લખીશું 8 ઓછા 56, 6 માંથી 6 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0, જવાબ આવે છે 8, એટલે કે 8 7 56 અથવા તો 7 8 56. બંનેમાંથી કોઈ પણ રીતે ગણતરી કરો ચાલે. હવે જોઈએ ત્રીજી રકમ આપણને આપેલી છે 48 ભાગ્યા 4. તો આપણે તેનો દાખલો ગણીએ. ત્રીજું 48 ભાગ્યા 4 બરાબર ખાલી જગ્યા. ભાગાકાર ગણીએ આપણે અહીંયા 48 અને 4, અહીંયા 4 આપેલા છે તો 4ના ઘડિયામાં 4 આવે જ. 4 એકા 4, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, 4ના ઘડિયામાં 8 આવે, 4 દુ 8, તો અહીંયા લખાશે 2, 8 માંથી 8 જાય તો 0, 0, જવાબ આવે છે 12, 12 ચોક 48. હવે ચોથી રકમ જોઈએ. તમારા પુસ્તકમાં તમને ચોથી રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો 66 ભાગ્યા 6.
66 ભાગ્યા 6 બરાબર ખાલી જગ્યા. અહીંયા ભાગાકાર જોઈએ એનો, 66 અને 6, તો 6 એકા 6, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6, ફરીથી 6 એકા 6, 6 માંથી 6 જાય તો 0, 0, જવાબ આવે છે 11, એટલે કે 11 છંગ 66. હવે પાંચમી રકમ આપેલી છે 96/8. પાંચમું 96/8 બરાબર ખાલી જગ્યા. દાખલો ગણીએ અહીંયા, 96 અને 8, આઠના ઘડિયામાં 9 તો ના આવે, પણ 9થી નાની સંખ્યા આવે છે, કઈ? તો 8 એકા 8, તો ઉપર લખાશે 1 અને નીચે 8. હવે 9માંથી 8 જાય તો વધશે 1, ઉપરથી ઉતાર્યા 6. હવે 8ના ઘડિયામાં 16 આવે વિદ્યાર્થી મિત્રો, હા, 8 એકા 8 અને 8 2 16, તો અહીંયા લખાશે 2. 16માંથી 16 જાય તો 0 0, જવાબ આવે છે 12. તો 12 એઠા 96. હવે જોઈએ છઠ્ઠો દાખલો. છઠ્ઠાની રકમ તમને આપેલી છે 110/10, 110/10 બરાબર ખાલી જગ્યા. આપણે ગણતરી જોઈએ અહીંયા, 110 અને 10, તો 10 એકા 10, પેલા અહીંયા લખીએ 10 એકા 10. હવે 1માંથી 0 જાય તો 1, 1માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0, ફરીથી 10 એકા 10, 10માંથી 10 જાય તો 0 0, આ 0 અહીંયા, જવાબ આવે છે 11, એટલે કે 11 એ દાન 110. હવે વિદ્યાર્થી મિત્રો, આના જેવા જ તમે ગુણાકાર, એટલે કે આવી રીતે ગુણાકાર, 11 એ દાન 110, 11 6 66, 8 7 56, 14 2 28, 12 4 48, 12 8 96, અને આવા જ ભાગાકાર પણ તમે ત્રીજા ધોરણમાં ભણી ગયા છો. એટલે કે આપણે જે અત્યારે ભાગાકાર જોયા એવા દાખલા આપણે ત્રીજા ધોરણમાં ભણી ગયા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકની અંદર આ બોર્ડ ઉપરના 6 દાખલા આ અને 2 આ, એટલે કે કુલ 8 એ 8 દાખલા તમારી નોટબુકમાં ગણવાના છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.